ધોરણ 12 ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 14 માં છે તમારો હવે તો આપણે લેક્ચર નંબર 14 પર ધ્યાન આપીએ એમાં એવું છે કે સમાન ચુંબક સોરી ચુંબકીય નો આવે ભૂલ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ચોથા ચેપ્ટર માં આવશે કે બેટા સમાન કેવા વિદ્યુત ક્ષેત્રમાં સમાન विद्युत क्षेत्र में विद्युत डायपोल नी आपणे जोवानी छे स्थिति ऊर्जा डायपोल नी स्थिति ऊर्जा આપણે વિદ્યુત ડાયપોલ પર લાગતો ટોર્ક પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા અત્યારે જોવાનું છે આપણે વિદ્યુત ડાયપોલની કઈ ઊર્જા સ્થિતિ ઊર્જા કયા સમાન સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની કઈ ઊર્જા સ્થિતિ ઊર્જા તો પહેલા એક સમાન વિદ્યુત ક્ષેત્ર દોરના હોય એટલે આપણે આમ દોરતા યાદ કરો સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ एक बीजा ने समांतर विद्युत क्षेत्र रेखाओ विद्युत डायपोल समान विद्युत क्षेत्र दर्शावे आज मेन छे आकृति में देरू अबे एमा डायपोल ने ई रीते गोठवू डायपोल एटले खबर ने माइनस क्यू अने प्लस क्यू डायपोल ने ई रीते गोठवो के जेथी करीने उगम बिंदु ઉગમ બિંદુ એ યામાક્ષણ ક્યાં આવે એટલે આનું ઉગમ બિંદુ એ કમ્પ્લીટ ક્યાં આવે ડાયપોલના મધ્ય બિંદુએ અને જે ડાયપોલ છે તો ડાયપોલ મોમેન્ટ આ વિદ્યુત ક્ષેત્ર આપણું ઈ છે જો ધ્યાન રાખજો ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ડિરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇ પોઝિટિવ એક્સ તો આ લેવ માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ તો ડાયપોલ મોમેન્ટ હંમેશા ક્યાં આવે પ્લસ થી કઈ તરફ માઇનસ તરફ તો ડાયપોલ મોમેન્ટ કયું છે બેટા તો E અને P વચ્ચેનો ખૂણો આ ખૂણો આમ લઈ લો તમે આમ અચ્છું આમ તો ખાલી એમને સમજૂતી માટે આમ લઈ લો તો આ જે ખૂણો છે ખૂણો કેટલો છે થીટા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે આ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા કોની દિશા સાથે વિદ્યુત ક્ષેત્ર આ છેવી દેખાય છે આપણે આ છે જ જોવાની છે એટલે આપણે આ છે જ રાખી છે આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે જો આઈ એની સાથે થીટા કોણ બનાવે છે થીટા બરાબર બની ગયા પ્લસ પર હંમેશા ક્ષેત્રની દિશામાં કેટલું બળ લાગે ક્યુઈ અને આના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કેટલું બળ લાગે ક્યુઈ પણ કેવું માઇનસ અહીંયા માઇનસ છે એટલે પરસ્પર કઈ દિશામાં બળ લાગે વિરુદ્ધ દિશામાં તો પેલા આટલું લખીએ શેમાં દર્શાવ્યા અનુસાર બેટા આકૃતિમાં શેમાં દર્શાવ્યા અનુસાર આકૃતિમાં તો શું લખશો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન કયા ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં કયા ડાયપોલ ને બેટા વિદ્યુત ડાયપોલ ને એ રીતે ગોઠવો કે કેમ ગોઠવવાનું હતું કે મધ્યબિંદુ યામાક્ષોના ક્યાં બેટા ઉગમ બિંદુ પર
उगम बिंदु पर संपात थाय तेमज संपात थाय तेमज डायपोल मोमेंट विद्युत डायपोल मोमेंट विडामो नथी विद्युत डायपोल मोमेंट पी अने विद्युत क्षेत्र ई वच्चे नो खूणो केटलो थाय बेटा आधारी लो आटलो बराबर। पछी चलो विद्युत डायपोल मोमेंट केटलू थाय ये आपणे खबर छे विद्युत डायपोल मोमेंट जरूर नहीं पड़े पर लखी नाखी आपणे मोमेंट वेक्टर पी इज इक्वल टू टू वेक्टर ए क्यू टू वेक्टर ए क्यू आ समीकरण नंबर एक आ शू कहू कई नहीं जेटली वस्तु आपणे भण्या જેટલી વસ્તુ આપણે આકૃતિમાં દોરી એ લખી તો શું લખ્યું પહેલા આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે એમાં ડાયપોલને એ રીતે મૂકો કે તેનું મધ્ય બિંદુ યામાક્ષનો ઉગમ બિંદુ પર ગોઠવાય બરાબર અને ખાસ કે એ જે ડાયપોલ મોમેન્ટ આ જે પી છે આપણો આ પી ધનથી સોરી ઋણથી ધન તરફ હોય અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય થીટા અને મોમેન્ટ પી બરાબર લખી નાખો અહીંયા બે વીજ પાડ છે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ તો લખશો આપણે શું લખશું બોલો મને દીકરો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળો લાગતા બળો કયા ક્રમે બેટા અનુક્રમ એટલે લાઈનમાં આપણે ભણી ગયા કયા છે પ્લસ ક્યુઈ અને માઇનસ ક્યુઈ છે જો પ્લસ ક્યુઈ અને માઇનસ ક્યુઈ છે આ બળો હા મૂલ્ય તો સરખા છે આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં જો વિરુદ્ધ દિશામાં એક આમ જાય છે તો એક આમ જાય છે પણ એક આમ ઉપર છે તો એક આમ નીચે છે એક આમ છે ડાન્સ નથી કરતો એક આમ છે તો એક આમ છે પણ એક રેખા સાથે જો આમ કમ્પ્લીટ સામ સામે નથી આમ ત્રાસા છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરંતુ કેવા બેટા એક રેખસ્થ નથી એક રેખસ્થ ન હોવાથી શું રચે બેટા ટોર્ક રચે હોવાથી વિદ્યુત ડાયપોલ પર શું ટોર્ક આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરંતુ એક રેખસ્થ ન હોવાથી વિદ્યુત ડાયપોલ પર શું રચે ટોર્ક કેમ આપણે ભણી ગયા બેટા એ તો આમ હોય એક બળ આમ હોય ને એક બળ આમ હોય તો સીધું કાંઈ ન થાય જો પણ એક ઉપર છે ને એક આમ છે અને એક આમ છે તો જો ફેર્યું તો શું રચે ટોર્ક રચે તો ડાયરેક્ટ લખી નાખવાનું હવે સાબિત નથી કરવાનું આપણે સાબિત કર્યું તો વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ પરથી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ ક્રોસ કાઢ નાખો સાઇન થીટા આને કહેવાશે આપણું સમીકરણ નંબર કયો બેટા બે આ સીધું જ લખવાનું સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે
સમાનયુતિ ક્ષેત્ર ઈ છે, એમાં ડાયપોલ ને રીતે ગોઠવો કે એનું મધ્ય બિંદુ યામક છે, ઉગમ બિંદુ પર આવે અને ડાયપોલ મોમેન્ટ ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો કેટલો થાય, થીટા, ડાયપોલ મોમેન્ટ પી બરાબર 2aq પ્લસ q પર qe માઇનસ q પર માઇનસ q, સમાન મૂલ્યને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખાસ્થ નથી, કેવા છે, અલગ અલગ છે, એટલે શું લગાવે, ટોક ટોક ટા ઇઝ ઇક્વલ ટુ પી સાઈન થીટા, પૂરો થઈ ગયો. હવે જો હવે હું શું કરું છું, પી સાઈન થીટા આ ટોર્ક ને આધારે, આ ટોર્ક વડે કેટલું એક સૂક્ષ્મ સ્થાનાંતર કરું છું, સૂક્ષ્મ, તો ડી થીટા જેટલું સ્થાનાંતર, સ્થાનાંતર કરાવવા ડી થીટા જેટલું સ્થાનાંતર, ડી થીટા જેટલું કોને, મને તમને નહીં, વિદ્યુત ડાયપોલ ને વિડાનો એટલે વિદ્યુત ડાયપોલ ને શું બેટા સ્થાનાંતર કરાવવા, સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય નાનું સ્થાનાંતર છે. હવે જો તમારા માટે વધારાનું લખું છું, તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉન ડી થીટા, સર યાદ ના એવું મને ખબર હતી એટલે તો હું બોલ્યો વધારાનું, કેવી રીતે યાદ કરાવું, આપણે લખતા કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી, હા પણ રેખીય ગતિ હોય તો, ચલો પહેલા અહીંયા લખી નાખું વધારાનું, અહીંયા કૌંસમાં લખી નાખું છું, કઈ ગતિ હોય, રેખીય ગતિ, તો રેખીય ગતિમાં આપણે લખતા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર. તો જો કોણીય ગતિ હોય, કોગી નથી, કોણીય ગતિ, કોણી ગોળ ફરતો હોય, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કયું ગા, ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એફ ડી છે ને, એફ ડી, તો એફ ડી ના જગ્યાએ, એફ ના જગ્યાએ ચાક ગતિમાં ટોર્ક આવે, ટોર્ક, રેખીય ગતિ માટે બળ આવે તો ચાક ગતિ માટે ટોર્ક આવે, રેખીય ગતિમાં સ્થાનાંતર આવે તો કોણીય ગતિમાં કોણીય સ્થાનાંતર, થીટા, ટાઉન થીટા, આ સૂત્ર યાદ કરો, પારિમાણિક સૂત્ર વખતે પણ મેં તમને સમજાવેલું, અને પાછું આપણે પેલું ચાક ગતિ વાળો પદાર્થ પાઠ હતો એ સાતમો પાઠ ત્યારે આપણે વાત કરેલી, કઈ યાદ આવે છે મારા દીકરાઓને, આવું જ જોઈએ. હવે કઈ જ નહીં, ચાલુ કરો પાછું, W is equal to tan theta આવી ગયું, તો એના પરથી આપણે તો નાનું જો સૂક્ષ્મ સ્થાનાંતર લખ્યું d theta, તો નાનું કાર્ય થાય dw is equal to tan d theta, tan 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 બરાબર કેટલા છે સર, દેખાય જ છે અમને તો, p sin theta into d theta, આ તો dw થયું, this is the your સમીકરણ નંબર 3, આ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. 3, આમાં કઈ પ્રોબ્લેમ છે, ના મને તો કઈ નથી, તમને છે, અહીંયા સુધી તો આવડી ગયું, પછી ડાયરેક્ટ કેટલું સ્થાનાંતર કરાવવા, ટોળ બોલે કેટલું ડી થીટા છે સૂક્ષ્મ સ્થાનાંતર, તો થતો કાર્ય સૂક્ષ્મ કાર્ય બરાબર. હવે આપણે એમ લખીએ કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ડાયપોલ ને થીટા 1 થી થીટા 2 જેટલું, કેવો બેટા, કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કરાવવા કરવું પડતું કુલ આપણે ડબલ્યુ કહી દઈશું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યાં થાય બેટા, થીટા 1 થી થીટા 2, એ જે બધા નાના નાના કાર્ય છે એ બધા નાના ડી થીટા, ડી થીટા સ્થાનાંતરના જેટલા પણ નાના કાર્ય છે બધા કાર્યનો સરવાળો, પણ એ સરવાળા કયા સ્વરૂપે આવે, સંકલન, તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન થીટા 1 થી થીટા 2 ડી થીટા, તો શું આવશે અહીંયા, પીઈ શું છે, સાઈન થીટા ડી થીટા, સાઈન થીટા d થીટા, p બાર આવી જશે,
साइन नो आवे माइनस कॉस थीटा याद रखवानो आ तो आपले अगर 11 માં ભણી ગયા साइन नो माइनस कॉस विक संकलन છે વિકલન હોય તો साइन નું કોસ ને કોસ નું માઇનસ થાય વિકલન હું એક જ યાદ રાખું साइन નું કોસ ને કોસ નું માઇનસ થાય વિકલન તો સંકલન માં ઊંધું साइन નું માઇનસ કોસ ને કોસ નું સાઇન તો આપણે તો અહીંયા સાઇન છે તો PE તો અચળ બહાર નીકળી ગયા હવે વૈદા સાઇન થીટા તો એનું કેટલું થાય માઇનસ કોસ થીટા અહીંયા આવે થીટા 1 તો અહીંયા આવશે થીટા 2 અપર લિમિટ અને કઈ લિમિટ લોઅર લિમિટ આ d થીટા સાઇન અમુક પાસે એમ પૂછશે સર d થીટા ક્યાં કે ભાઈ સંકલન કર્યો એટલે નીકળી ગયા p ના p હવે આપણે લખીએ અપર લિમિટ તો શું આવશે અપર લિમિટ એટલે માઇનસ cos થીટા 2 માઇનસ લોઅર લિમિટ પર માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ નો બડી આખું લખવાની જરૂર છે ગાઈ જો પહેલા અપર લિમિટ માઇનસ cos થીટા 2 માઇનસ લોઅર લિમિટ માઇનસ cos થીટા 1 આવ્યું તો વ્યવસ્થિત લખશો ઓછા ઓછા વત્તા તો p ના p ઓછા ઓછા વત્તા તો cos થીટા 1 માઇનસ cos થીટા 2 આ યાદ રાખો આકારી આવ્યું એટલે કોઈ પણ વિદ્યુત ડાયપોલને થીટા 1 થી થીટા 2 જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો આટલું કાર્ય થાય આ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં આવશે પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર નજીકે ચુંબકીય ક્ષેત્ર અચુંબકીય ક્ષેત્ર આવશે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે અહીંયા P છે તો ત્યાં M આવશે અહીંયા E છે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ M ને એને B કહેવાય B આવશે તો આ કાર્ય કયા સ્વરૂપે સંગ્રહ પામે વિદ્યુત ડાયપોલમાં ઉર્જા સ્વરૂપે વિદ્યુત ડાયપોલમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે કઈ ઊર્જા પાછી પાછા મૂકે છે કઈ ઊર્જા તો કઈ નહીં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે એટલે સંગ્રહ પામે તો આજ મુદ્દો પાછો લખાય તો યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર યાદ રાખજો પીઈ કોસ થીટા 1 માઇનસ સમીકરણ નંબર 4 કયું થયું બેટા 4 હવે મારા દીકરા થોડુંક ધ્યાન આપશે હવે જો અહીંયા જોજો જો શરૂઆતનું સ્થાન આ રીતે હોય ધારો કે વિદ્યુત ડાયપોલ ના શરૂઆતના સ્થાન માટે થીટા સ્થાન માટે શરૂઆતના સ્થાન માટે આ દેખાય છે કે નહીં જોવું પડે થીટા 1 બરાબર વિચાર લો કેટલું છે બેટા પાઈ બાય 2 અને અંતિમ સ્થાન માટે થીટા 2 બરાબર જો થીટા હોય તો સમીકરણ 4 માં કિંમત મૂકતા સમીકરણ 4 માં શું મૂકતા બેટા કિંમત ચાલો સમીકરણ 4 માં કિંમત મૂકો તો આપણો સૂત્ર શું થાય બોલો તો યુ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં કોસ પાઈ બાય 2 થીટા 1 પાઈ બાય 2 માઇનસ કોસ 0 તો ઇઝ ઇક્વલ ટુ પી કોસ પાઈ બાય 2 કેટલા થાય 0 અને કોસ 0 કેટલા થાય 1 એ સોરી સોરી 0 આવતી કોસ થીટા છે અહીંયા તો આવશે cos થીટા જ આવશે તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ p cos થીટા માઇનસ p cos થીટા પણ cos થીટા છે તો cos થીટા એટલે બે સદિશો p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ પણ સદિશ છે માઇનસ q થી પ્લસ q e વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ છે તો બુદ્ધિ ચલાવો યાદ કરો તો એને બે સદિશોનો
क्यों गुणाकार कहवाय? अदिश गुणाकार। तो आ तमारो सूत्र आवी गयो, आ आवी गयो विद्युत डायपोल नी स्थिति ऊर्जा नो सूत्र। छेल्लो विद्युत डायपोल का क्या? आ कॉस थीटा का इन डॉट लिखो, याद करो अपने हम लगता वेक्टर ए ए डॉट वेक्टर बी तो इज इक्वल टू अपन शू लगता ए बी कॉस थीटा बे सदिशो नो अदिश गुणाकार। तो cos थीटा લખાય ડોટ કાઢો તો cos થીટા કાઢીને ડોટ લખાય એટલે cos થીટા કાઢીને વચ્ચે શું મૂકો ડોટ, આ બંને ઉપર પાછું સદિશ લખવું પડે। તો વિદ્યુત ડાયપોલ ની શું છે બેટા? સ્થિતિ ઊર્જા નું સૂત્ર। આ તમારું સમીકરણ નંબર 5 છે। ચલો ભાઈ આમાં ખબર માં દીકરાઓને બહુ જ મસ્ત વસ્તુ છે। विद्युत डायपोल ने कई बेटा स्थिति ऊर्जा नो सुबड़ा सूत्र जो मान दिख रहा पहले थी जो आपको शामिल है। मैं तुमने मेन आटलूस पर लगा रहा हूँ जो पहला फटाफट। तो पहला मुद्दा सो आप सोच रहे समान विद्युत क्षेत्र ई से जेमा एक डायपोल में को એ રીતે મૂકું કે મધ્ય બિંદુ યામાક્ષના ઉગમ બિંદુ પર આવે અને ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો કેટલો થાય? થીટા, બરાબર। ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2 AQ આવી ગયું, 22 બરાબર। આ બાજુ હવે પ્લસ Q, આ બાજુ હવે માઇનસ Q। પ્લસ Q પર બળ કેવું લાગે? QE। માઇનસ Q પર બળ કેવું લાગે? માઇનસ Q। બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખાસ્થ નથી, એક ઉપર છે તો એક નીચે છે, એના કારણે શું લાગે? ટોર્ક। ડક ટુ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ p sin થીટા પહોંચી ગઈ હતી। તો આ ટોર્ક ની હાજરીમાં સૂક્ષ્મ સ્થાનાંતર d થીટા કરવું હોય તો કરવું પડતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ ટાઉ d થીટા, જુઓ સીધું લખી નાખ્યું ટાઉ d થીટા। ટાઉ એટલે p sin થીટા d થીટા, કુલ કાર્ય થીટા 1 થી થીટા 2 સુધી લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય। તો થીટા 1 થી થીટા 2 dw બરાબર p sin થીટા tan થીટા થીટા, તો p અચર sin નું શું થાય? માઇનસ cos થીટા, અપર લિમિટ ને લોઅર લિમિટ। તો આ એટલે અપર લિમિટ થીટા 2 ના જગ્યાએ, સોરી થીટા ના જગ્યાએ થીટા 2 માઇનસ ના માઇનસ, અને અહીંયા મૂકી દેવાનું થીટા 1। તો cos આ છે ને માઇનસ માઇનસ છે ને પ્લસ થઈ જાય એટલે આગળ લઈ લીધા, અને આ માઇનસ cos થીટા 2 ને પાછળ લઈ ગયા। તો આ કાર્ય વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઊર્જા, વિદ્યુત ડાયપોલ માં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે બેટા? સંગ્રહ u is equal to minus p cos theta 1 minus cos theta 2। આ કાર્ય થયું, આ શું કાર્ય થયું? ડાયપોલ ને થીટા 1 થી થીટા 2 સુધી લઈ જવા માટે, થીટા 1 થી થીટા 2 જેટલું સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય છે। ડાયપોલ ની સ્થિતિ ઊર્જા નથી આ, એ મેળવવી। ધારો કે શરૂઆતમાં જે એ જે સ્થાને છે એ π/2 છે અને અંતે એનું સ્થાન કોણી, એનો ખૂણો કેટલો રહે છે? થીટા। એટલે આપણે આ બાજુ લખી પેલી બાજુ આપણે લખ્યું છે, ફેરવતો નથી, યાદ છે? તો અહીંયા આવી જાય cos, અહીંયા અહીંયા પાછું યાદ કરો તો is equal to બોલો p cos કેટલું બેટા? શરૂઆતનું સ્થાન કેટલું કીધું મેં? π/2, અને અંતિમ સ્થાન કેટલું કીધું? થીટા। તો આ cos થીટા, તો is equal to p e આગળની કિંમત 0 માઇનસ cos થીટા, તો is equal to લખો તો માઇનસ p cos થીટા, અને આ cos કાઢ નાખો તો માઇનસ વેક્ટર p ડોટ વેક્ટર e। પેલી બાજુ ની તમારી થિયરી પૂરી, આ તમારી હતી થિયરી, 3 માર્ક્સ માં પૂછાય, ખબર છે બેટા। હવે જે આપણે સૂત્ર મેળવ્યું ને એના પાછળ કેટલા કિસ્સા છે, તો કિસ્સા જોવા તો પડશે જ, પૂછી નાખીએ પેલા આપણે આને। હે પ્રભુ મને નહીં, મારે તો પહેલો કિસ્સો છે આપણું સૂત્ર શું હોય સ્થિતિ ઊર્જા નું?
કોની તમારી કે મારી આપણા બે માંથી કોઈની નહીં વિદ્યુત ડાયપોલ ની તો વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઉર્જન સૂત્ર તો આપણું યુ બરાબર માઇનસ વેક્ટર પી ડોટ વેક્ટર અને માઇનસ ડોટ નો લખવું હોય તો માઇનસ પી કોસ થીટા ઓર આનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલો કિસ્સો કેસ એક થીટા પાઈ બાય ટુ હોય તમારે ડાયરેક્ટ લખવાનું. આકૃતિ હું માત્ર તમારી સમજૂતી માટે દોરું છું, આકૃતિ દોરવાની કોઈ એટલે કોઈ જરૂર નથી. આમ છે આ વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટ આમ છે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. ડાયપોલ મોમેન્ટ પી ક્યાં જાય ઉપર અને વિદ્યુત ક્ષેત્ર આપણું કેમ છે આમ જો ખૂણો કેટલો થઈ ગયો 90. ડાયરેક્ટ સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી કોસ પાઈ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ઝીરો. સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય ઝીરો. ત્યારે આને કહેવાય અસંતુલિત સ્થિતિમાં. કેમ કેવું કહેવાય બોલા અસંતુલિત સ્થિતિ. મેક્સિમમ એની સ્થિતિ ઉર્જા ઝીરો છે. સ્થિતિ ઉર્જા છે જ નહીં કારણ કે તરત જ તમે મૂકશો તરત જ ગતિ કરવા લાગશે એટલે સ્થિતિ ઉર્જા કેવી ઝીરો. કેસ ટુ પછી આવે કેસ બે. શું કેસ નહીં કેસ બે. આમ છે આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ચલો ડાયપોલ મૂકો આ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ તો તમારો ડાયપોલ મોમેન્ટ આમ જ આવે. યાદ કરો પી આ બાજુ જ આવે તો પી અને ઈ બંને એક જ દિશામાંથી. હવે જો પ્લસ ક્યુ પર આ બાજુ બળ લાગે એફ પ્લસ અને માઇનસ ક્યુ પર આ બાજુ બળ લાગે એફ માઇનસ. તમે આમ ડાયપોલ લેવું યાદ કરો તો આપણે યુ લખો યુ બરાબર માઇનસ પી કોસ થીટા તો માઇનસ આ થીટા કેટલો થઈ ગયો ઝીરો. જો થીટા ઝીરો હોય તો પી કોસ ઝીરો તો કોસ ઝીરો ઝીરો કેટલા થઈ જાય વન તો માઇનસ પી. સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય માઇનસ એટલે લઘુત્તમ થાય ને લઘુત્તમ સ્થિતિ લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને આને કહેવાય સ્થાયી સંતુલિત સ્થિતિ. કેમ સ્થાયી સંતુલિત સ્થિતિ આને પૂછતા બેટા. આ આપણે ડાયપોલમાં સમજાવ્યું તેમ છતાં એકવાર વાત કરું છું. વંશને ઉભો રાખેલો એક બળા ને એક બળા બે બળા એક આમ લાગે છે ને એક આમ લાગે છે આમ સ્થિર થઈ ગયું. હવે આના પર કોઈ બળ લગાડે તો કઈ ન થાય. યાદ કરો આપણે આમ કરેલું કોઈ મારવાળું છે આમ મારે યાદ કરો તો આમના આમ જ રહી કોઈ મારે તો કોઈ મારે તો શું હશે આમ ના એટલે સ્થાયી સંતુલનમાં કહેવાય. ત્યારે ઉર્જા કેવી હોય લઘુત્તમ. એટલે આ માઇનસ છે એટલે લઘુત્તમ એટલે સ્થિતિ ઉર્જા જેટલી ઋણ એટલી વધારે થાય એમ. ઋણમાં લઘુત્તમ એટલે આ મેક્સિમમ થઈ કહેવાય. હજી વિચારમાં પૂરો સ્થિતિ ઉર્જા યાદ કરો. સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની વાત કરો તમે કઈ ઉર્જાની વાત કરો બેટા સ્થિતિ. સ્થિતિ ઉર્જા આ સ્થિતિ ઉર્જાની કઈ વાત કરી આપણે આ લઘુત્તમ થઈ કારણ કે માઇનસ સ્થાયી સંતુલનમાં આવે. કેમ બે બળો એક સરખા એટલે અસર નાબૂદ કરે સંતુલનમાં પણ સ્થાયી બરાબર. પછી કેસ ત્રીજો હતો યાદ કરો કેસ ત્રણ. શું કેસ નહીં કેસ ત્રણ આમ આવે આ બાજુ પ્લસ ક્યુ બાજુ માઇનસ ક્યુ આ તમારું વિદ્યુત ક્ષેત્ર ઈ આમ આવે
डाइपोल मोमेंट पी, बंने परस्पर गई दिशा में विरुद्ध दिशा में, तो थीटा कितना थी के तमालो 180, आटलू थी दोनों बाजू थी, तुम्हारे खाली आ भाग आटलो आ भाग थीटा 0 ने आ भाग पाई बाय 2 ने आ भाग, तो थीटा कितना आयो 180, थीटा कितना आयो 180, तो सूत्र शू आवे आप बोलो u इज इक्वल टू माइनस p cos 180 cos थीटा is equal to minus p cos x x c, तो minus p minus 1 तो minus minus plus p, तो आ तो महत्तम है भी महत्तम स्थिति ऊर्जा, અને આને આપણે નામ આપશું, આ તમારી કઈ થઈ ગઈ, કઈ થઈ ગયા, આ કઈ થઈ ગઈ તમારી મહત્તમ સ્થિતિ ઊર્જા, ખબર પડે છે કઈ સ્થિતિ ઊર્જા મહત્તમ મહત્તમ સ્થિતિ ઉર્જા થઈ ગઈ, હવે કઈ નહીં, આને કહેવાય અસ્થાયી સંતુલન સ્થિતિ, સગેમ અસ્થાયી સંતુલન સ્થિતિ, સમજાવ યાદ કરો, હવે આ પ્લસ ક્યુ છે એના પર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એ આપણે પચાવવા કીધું છે, પ્લસ પર આ બાજુ બળ લાગશે ક્યુ અને માઇનસ પર આ બાજુ બળ લાગશે ક્યુ માઇનસ, તો બળો આમ લાગે, જો આમ યાદ કરો આના પર આ બાજુ અને આના પર આ બાજુ, એટલે બળ આમ લાગે, સંતુલનમાં છે પણ સ્થાયી નથી, સેજ કોઈ બળ તો આમ યાદ આવ્યું કે આવું વંશવાળો, એટલે સ્થાયી ખરું પણ કેવું, સ્થાયી કયું પણ કેવું અસ્થાયી, સંતુલન ખરું પણ કેવું અસ્થાયી, અસ્થાયી સંતુલન, આમાં સ્થિતિ ઉર્જા કેવી લઘુત્તમ, સ્થિતિ ઉર્જા કઈ મહત્તમ, આમાં તો ઝીરો જ છે, આ કમ્પ્લીટ અસંતુલિત સ્થિતિ, આના કિસ્સા આ વાત કરી આપણે સ્થિતિ ઉર્જાની, ચલો આગળ એક મિનિટ આપણ કોઈ કામનો દાખલો હોય તો જોઈએ, કારણ કે બીજી બધી થિયરી મોટી છે, ચોપડી ગીવ મી ધ વન મિનિટ, નાનો બચ્ચો દાખલો ને બચ્ચો નથી બેટા મળતો, કોઈ સોય દોસ્ત કોઈ દાખલો નથી, પછી જોશું, આટલામાં ખબર પડી ખાસ વાત, આજે દાનો ભાઈ.